ગેરકાયદેસરના હથિયાર તથા કારતૂસ સાથે બે ઇસમોને વલસાડ એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા અને પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામીના માર્ગદર્શન અનુસાર તારીખ 25 મે 2001 ના રોજ વલસાડ એલસીબીના એસઆઈ રૂપસિંહ નાંદરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રિતેશ ચિમનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ રણજીત જેઓએ બાતમીના આધારે વાપી જીઆઈડીસી હરિયા હોસ્પિટલ પાસે મોનિકા એક્સ્ટ્રીમની દુકાનની સામે રોડ ઉપર વોચ ગોઠવી હતી. બે આરોપીઓ અંકિત અરુણભાઈ મેવડિયા તથા ઇમરાન ફિરોજ ઉર્ફ રિઝવાન ઉલ્લા ખાનને દેશી હાથ બનાવટની પિસ્તોલ અને એક જીવતા કારતૂસ સાથે ઝડપી પડ્યા હતા. બંને આરોપીઓ વાપી વિસ્તારમાં ગ્રાહક શોધીને વેચવાની ફિરાકમાં હતા. દરમિયાન વલસાડ એલસીબી પોલીસની ટીમે તેઓને દબોચી લઈ તેઓ પાસેથી ગેરકાયદેસરની દેશી બનાવટની એક નંગ પિસ્તોલ, એક નંગ જીવતો કારતૂસ, બે નંગ મોબાઈલ અને ગુનામાં વપરાયેલી મોટરસાયકલ કબજે કરી કુલ રૂપિયા 50,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કલ્પેશ ચૌધરી, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ.